આપણે ગયા વિડિયોની અંદર સરેરાશ નફાની રીત અને ભારે સરેરાશ નફાની રીત એ બે રીત શીખ્યા. હવે આજે ત્રીજી રીત જે શીખવાની છે એનું નામ છે અધિક નફાની રીતે પાવી. અધિક નફાની તો આમાં પાઘડી ગણાશે પણ કઈ રીતે ગણાશે? અધિક નફાની રીતે ગણાશે. હવે પહેલું પહેલું અધિક નફો એટલે શું? આપણે ધંધો શરૂ કરીએ તે વખતે આપણે મૂડીનું રોકાણ કરીએ છીએ, રૂપિયાનું રોકાણ કરીએ છીએ. તો એ રૂપિયાનું રોકાણ કરતી વખતે આપણે અમુક અંદાજ માણીએ છીએ કે આટલું રોકાણ કરવાથી આટલા રૂપિયા નફો થવો જોઈએ. ઉદાહરણ તરીકે અને જયારે થિયરી સમજાય તે વખત કીધું કે 1,00,000 રૂપિયા રોકવાથી 5% નફો થવો જોઈએ. 1,00,000 રૂપિયા રોકવાથી કેટલો નફો થવો જોઈએ? 5%. પણ તમે ધંધો સારો કર્યો તમને કેટલો નફો થયો? 7% નફો થયો. તો આ જે 2% વધુ નફો થયો, આ જે 2% વધુ નફો થયો એને શું કહેવાય છે? અધિક નફો. તમે 1,00,000 રૂપિયા રોકી અને 5% નફાનો શું રાખ્યો તો અંદાજ રાખ્યો હતો કે આટલા તો આપણે કમાવા જોઈએ. પણ તમે કમાવ છો કેટલા? 7%. તો તમે 2% વધુ નફો કમાવ છો. તો આ જે 2% તમે વધુ કમાવ છો એને અધિક નફો કહેવામાં આવે છે, એકદમ સિમ્પલ ભાષામાં. પણ અહીંયા પણ દાખલામાં અધિક નફો શોધવો માટે જે પદ્ધતિ આપી છે આપણે એનું પાલન કરવું પડશે. પહેલું સમજો, આમાં જે 6 સ્ટેપ આપ્યા છે આપણે પહેલી 2 રીતની અંદર જોયું કે સરેરાશ નફો કે 2 સૂત્ર મૂકી દો દાખલો પતી ગયો. ભારે સરેરાશ નફો કે 2 સૂત્ર મૂકી દો દાખલો પતી ગયો. પણ આની અંદર આપણને અલગ અલગ 6 સ્ટેપ આપેલા છે. આપણે ફરજિયાત એ 6 સ્ટેપનું શું કરવું પડશે? પાલન કરવું પડશે. તો સ્ટેપ નંબર 1, ધંધામાં રોકાયેલી મૂડી અથવા એટલું રોકાયેલી મૂડી પણ લખી શકો છો. ધંધામાં રોકાયેલી મૂડી, તમે કહેશો કે પાકું સરવૈયું હોય, પાકા સરવૈયામાં મૂડી તો આપી દીધી હોય. અહીંયા તમને પાકું સરવૈયું નહીં આપે, છતાં તમારે ધંધામાં રોકાયેલી મૂડી શોધવાની છે. તો એનું સૂત્ર છે કુલ મિલકત, કુલ મિલકતો માઇનસ કુલ દેવક. આપણે જે પાકું સરવૈયું બનાવીએ છીએ, પાકા સરવૈયું ઉધાર બાજુ શું લખીએ છીએ? મિલકતો. જમા બાજુ શું લખીએ છીએ? મૂડી અને દેવા. તો જેટલી મિલકતો છે, જેટલી ઉધાર બાજુ એટલી જમા બાજુ થવી જોઈએ. ધારો કે ઉધાર બાજુ મિલકતો 10,00,000ની થઈ, એટલે આનું ટોટલ જો 10,00,000 થયું હોય તો આ બાજુ 10,00,000 થવું જોઈએ. હવે ધારો કે એમાં દેવા છે 3,00,000ના, તો 10 દેવ બાજુ કેવી થવી જોઈએ? સરખી. ઉધાર બાજુ હોય મિલકતો, જમા બાજુ હોય મૂડી અને દેવા. તો તમારે શોધવી શું છે? મૂડી. મિલકત માઇનસ દેવા કરી દો તો મૂડી મળી ગઈ કે નહીં? કેટલી? 7,00,000. હવે જો દરેક દાખલામાં આ સૂત્ર મૂકવું જરૂરી નથી, દરેક દાખલામાં આ સૂત્ર મૂકવાનું જરૂરિયાત છે નહીં. કારણ કેટલાક દાખલામાં ધંધામાં રોકાયેલી મૂડી અથવા રોકાયેલી મૂડી તમને બેંકે આપી દીધી હશે. જે દાખલાની અંદર તમને મૂડી, ધંધામાં રોકાયેલી મૂડી આપી દીધી હોય એમાં આ સૂત્ર મૂકવાનું નથી. સ્ટેપ નંબર 2, અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર એટલે આ એવું કહેવા માંગે છે કે ઉદાહરણ તરીકે આપણું આ જે છે, તમે 7,00,000 રૂપિયા મૂડી તરીકે ધંધામાં રોકો છો તો અપેક્ષિત એટલે તમને અંદાજ વળતર, અપેક્ષિત વળતરનો દર એટલે શું?
તમે 7 લાખ રૂપિયા રોકીને કેટલું વળતર કમાશો એનો અંદાજ, અપેક્ષિત એટલે અંદાજે, અપેક્ષિત એટલે અંદાજે, અને 7 લાખ રૂપિયા રોકવાથી અંદાજે કેટલું વળતર મળશે એટલે કેટલો નફો થશે, તો અંદાજ આપણે માન્યો તો કેટલો, 5%. હવે આ જે અપેક્ષિત વળતરનો દર છે એ તમને દાખલામાં બેઠો આપી દીધો હશે, એ શોધવાનો છે નહીં. સ્ટેપ નંબર 3, અહીંયા આનો અર્થ ખાસ સમજી લેજો. અપેક્ષિત વળતરનો દર એટલે શું? તમે ધંધામાં મૂડી રોકી છે તો એ મૂડી રોકીને તમે કેટલા રૂપિયા કમાશો એટલે કેટલા રૂપિયા નફો કમાશો તેનો અંદાજ એટલે અપેક્ષિત વળતરનો દર ટકામાં રકમમાં આપ્યો જશે. પછી અપેક્ષિત નફો, તો અપેક્ષિત નફાનું સૂત્ર છે ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હવે અહીંયા તમારી ચોપડીમાં અપેક્ષિત વળતરનો દર છેદમાં 100 આપ્યા છે, પણ અહીંયા એક શબ્દ તમે ટકામાં લખો છો એટલે ટકા એટલે છેદમાં ઓટોમેટિક કેટલા થઈ જશે? 100. એટલે છેદમાં 100 નહીં લખો તો પણ ચાલશે. કારણ ઉદાહરણ તરીકે આપણે અપેક્ષિત 7 લાખ રૂપિયા, અપેક્ષિત નફો કેટલો વિચાર્યો? 5%. એટલે અહીં તમે 5% લખશો તો અહીંયા બી અપેક્ષિત વળતરનો દર કેટલો લખશો? 5% લખશો. એટલે 5% કરવાથી ઓટોમેટિક છેદમાં 100 આવી જશે. એટલે અહીંયા આપણે ભલે ચોપડીમાં છેદમાં 100 આપ્યા પણ મેં લખાવતો નથી, કારણ ટકા એટલે ઓટોમેટિક છેદમાં શું આવી જશે? 100. હવે જો આ સૂત્ર યાદ રાખવા માટે અપેક્ષિત નફો બરાબર ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, તો પહેલું ગુણ્યા બીજું એટલે કયું સૂત્ર થઈ ગયું? તમારું ત્રીજું. પહેલું ગુણ્યા બીજું શોર્ટ ટર્મ. નંબર 4, હા તો તમે 7 લાખ રૂપિયા રોક્યા અને અંદાજ કરો કે 5 લાખ નફો થશે, સોરી 5% નફો થશે, પણ ખરેખર કેટલો થયો? 7%. તો ખરેખર કેટલો નફો થયો એ જાણવા માટે હવે સરેરાશ નફો. હવે અહીંયા જ ખાસ ધ્યાન રાખવાનું છે, સરેરાશ નફામાં બે હોય, કાં તો ભારી સરેરાશ હોય કાં તો સાદી સરેરાશ હોય. હવે તમારે દાખલામાં જરૂરી નથી ક્લિયર આપેલું જોઈએ કે સાદી સરેરાશ સરેરાશ નફાની રીતે ગણો, ભારી સરેરાશ થી ગણો, તો સૂત્રની નીચે જે નોંધ લખાવેલી એ નોંધ અહીંયા શું બનશે? ઉપયોગી બનશે. એટલે દાખલામાં જો કીધું હશે તો એનું પાલન કરીશું, અને દાખલામાં સરેરાશ નફો કઈ રીતે શોધો એની કોઈ માહિતી આપી ન હોય તો આપણે પેલી જે બે નોંધ હતી સરેરાશ નફાની અને ભારી સરેરાશ નફાની એનો અહીંયા ઉપયોગ કરીશું. નંબર 5, અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો આને યાદ રાખવા માટે શું છે? 4 માઇનસ 3. હવે ખાસ ધ્યાન રાખજો, અધિક નફો એટલે આપણે જે અંદાજ કર્યો હતો તેના કરતા કેટલો વધારે નફો થયો. અંદાજ એટલે અપેક્ષિત, અને જે થયેલ છે એટલે સરેરાશ. ધ્યાન રાખજો ખાસ, અધિક એટલે શું? આપણે જે અંદાજ કાઢ્યો હતો નફાનો, કે મૂડી 7 લાખ રૂપિયા રોકવાથી 5% નફો થશે એવો આપણે અંદાજ કાઢ્યો, પણ થયો કેટલો? 7%. એટલે જે વધારાનો નફો થયો એ શોધવાનો છે, અને આ બેનો ઉપયોગ થશે. અપેક્ષિત એટલે અંદાજિત, અને સરેરાશ એટલે જે રિયલમાં થયો છે તે, એ બે વચ્ચેનો તફાવત તમે કરો. અને જે વધે નફો દર 5% બરાબર 7 લાખના 5%, આ આપણો અંદાજ છે, એટલે કેટલા થશે? 35,000. અને 7% એટલે 7×7=49. હવે ધ્યાન રાખજો, તમે અંદાજ કેટલો કાઢ્યો હતો? 35,000. એટલે અપેક્ષિત નફો, અપેક્ષિત એટલે અંદાજિત, અપેક્ષિત તમારો 35,000 છે, અને સરેરાશ એટલે જે ખરેખર થયો છે તે, એ કેટલો છે? 49. એટલે તમારા અંદાજ કરતા ખરેખર નફો કેવો થયો? વધારે. આ ખરેખર છે, અને આ શું હતો? તમારો અંદાજ. તો અંદાજ કરતા ખરેખર નફો કેવો થયો છે? વધારે થયો છે, તો જ શું હોય? પાગડી હોય. એટલે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. 6th સ્ટેપ, પાગડી બરાબર અધિક નફો
गुणिया वर्षोनी संख्या, आज वर्षो संख्या है रकम में बैठी आप दीजिए हे। हम अह ध्यान रखो, मैं शू कीधु के जे तमारो खरेखर नफो ते अंदाजित नफा करता केवो होय, वधारे होय। अहीं खरेखर नफो केटलो थयो 49,000 अने अंदाजित केटलो छे 35,000, एटले तमारे 14,000 रूपया नफो केवो थयो छे, वधु थयो छे। तो तमारो आ जे वधु नफो छे तेने शुं कहेवाय? अधिक नफो। शुं कहेवाय? अधिक नफो कहेवाशे। पण अहींया आगळ मेन जे सौथी अगत्यनो पॉइंट छे ए बीजो छे, खरेखर केटलो थयो? 5%। तो 49,000 એટલે તમે 7,00,000 રૂપિયા રોકી અને અંદાજ કેટલા નફાનો કર્યો તો 49,000 નો, પણ ખરેખર કેટલો થયો? 5%, 7,00,000 ના 5%, 35,000। એટલે તમારે જે અંદાજ હતો એ અંદાજ કરતા પણ નફો કેવો થયો? ઓછો થયો। એટલે તમે ધંધામાં શું કરી? ખોટ કરી। એટલે તમારો જવાબ આ જે અધિક નફો છે એનો જવાબ જોઈએ તો સૂત્રમાં પહેલો શું આવે? સરખર સરેરાશ નફો, એટલે આપણો આ ખરેખર નફો 35,000। ઉદાહરણ તરીકે છે આ સરેરાશ નફો કેટલો? 35,000 માઇનસ અંદાજિત નફો એટલે અપેક્ષિત નફો કેટલો? 49,000। એટલે જવાબ કેવો આવે? માઇનસ 14,000। એટલે અહીંયા ઊંધું થયું, તમે જે નફો અંદાજ્યો હતો તેમાં તમને શું ગઈ? ખોટ ગઈ। અંદાજિત નફો તમે જે વિચાર્યો હતો તે થયો નથી, એટલે તમને ધંધામાં ખોટ ગઈ। અને જે ધંધામાં અધિક નફો કેવો આવે? માઇનસમાં અધિક નફાનું સૂત્ર મૂક્યું છે, અધિક નફો કેવો આવે? માઇનસમાં, એટલે પાવડી બરાબર શૂન્ય। એટલે અહીંયા પડી એક નો હતો અધિક નફો, અધિક નફાનો જવાબ માઇનસમાં આવે, એટલે કે કેવો આવે? ઋણ આવે। તો પાવડી બરાબર ધારો કે અધિક નફો આવ્યો કેટલો? માઇનસ 14,000। તો પાઘડી બરાબર આ સૂત્ર નહીં લખવાનું, પાઘડી બરાબર કેટલા લખી દેવાના? ડાયરેક્ટ જીરો લખી દેવાનો। આ 6 સ્ટેપ સૌથી અગત્યના છે, પરીક્ષામાં પણ અધિક નફાની રીતે પાઘડી પૂછાય તો ફરજિયાત આ 6 સ્ટેપ તમારે ગણવા પડે, તો જ તમને આના શું મળે માર્ક। બીજું દરેકે દરેકના જેમાં જેમાં સૂત્ર છે એ બધા તમને આવડતા હોવા જરૂરી છે। આ થઈ તમારી અધિક નફાની રીત। અધિક નફો એટલે ટૂંકમાં શું? તમે જે નફાનો અંદાજ કર્યો છે તેના કરતા વધુ નફો થાય તો તેને કયો નફો કહેવામાં આવે છે? અધિક નફો કહેવામાં આવે છે। અને જે દાખલામાં અધિક નફો હોય તેમાં જ પાઘડીની કિંમત હોય, ધારો કે અધિક નફો કેવો આવે? માઇનસમાં આવે, તો પાઘડીની કિંમત કેટલી ગણવાની? શૂન્ય। એટલે આપણે અંદાજિત નફામાં શું છે? ખોટ છે એવું માની લેવાનું। ચાલો તમે દાખલો ગણીએ, પેજ નંબર 105 પર દાખલા નંબર 8 ચાલો રકમમાં જુઓ તો શું કીધું છે? પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વહેંચે છે।
તે બધીને એક જેમ એક જેમ એક કરવાનું નક્કી કરો. જે રીતે મેં ગયા દાખલામાં તમને કીધું તે જ રીતે અહીંયા ફરી કહું છું, આ જે તમને જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપ્યું છે રકમમાં એ તમને ગુચવવા માટે આપ્યું છે. દાખલામાં ખરેખર એનો કોઈ જ ઉપયોગ છે નહીં. તેઓએ પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. ચોખ્ખું છેલ્લી લીટીમાં કહી દીધું પાઘડી કઈ રીતે ગણવાનું છે, અધિક નફાની રીતે ગણવાની છે. એટલે અધિક નફો એટલે આપણા જે આ 6 સ્ટેપ હમણાં જોયા હતા તે રીતે એ 6 સ્ટેપ મૂકવાના અને પાઘડીની કિંમત શોધવાની. હવે જે માહિતી આપી છે તે મિલકતો 6 લાખ, દેવા 2,50,000, અપેક્ષિત વળતરનો દર 10%, જે દાખલામાં તમને આપી જ દે છે દરેક વખત, અને ખરેખર નફો, આ જે ખરેખર નફો જે આપ્યો છે તે આપણે સ્ટેપ નંબર આપણું 4 સરેરાશ નફો જે છે એ સરેરાશ નફો શોધવા માટે શું છે ઉપયોગી છે. તો હવે આપણે દાખલો કરો. ચાલો પહેલું સ્ટેપ નંબર 1 શું છે, અધિક નફાની રીતે પગડી શોધવાનું કીધું છે. તેની અંદર સ્ટેપ નંબર 1 કયો, સ્ટેપ નંબર 1 છે ધંધામાં રોકાયેલી મૂડી. હવે ધંધામાં રોકાયેલી મૂડી દાખલાની આપણે રકમ જોઈ, રકમની અંદર ધંધામાં રોકાયેલી મૂડી આપી નથી, તો પછી આપણું જે સૂત્ર છે એ સૂત્ર મૂકી દો. કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો ચાલો જો દાખલામાં કુલ મિલકતો કેટલી આપી છે, કુલ મિલકતો આપી છે 6 લાખ રૂપિયા અને કુલ દેવા કેટલા આપ્યા છે 2,50,000. તો ચાલો 6 લાખ માઇનસ 2,50,000 એટલે 3,50,000 ધંધામાં રોકાયેલી મૂડી. એટલે આ 3 એ 3 ભાગીદારોએ થઈને ધંધામાં કેટલા રૂપિયા રોક્યા છે, 3,50,000 રૂપિયા રોક્યા છે, એ ખબર પડી ગઈ. ચાલો નંબર 2 અપેક્ષિત વળતરનો દર. આ તો તમારે દાખલામાં આપી જ દે, અપેક્ષિત વળતરનો દર દાખલામાં કેટલો આપ્યો છે ચાલો જુઓ, 10%. નંબર 3 આ 10% લખાઈ ગયા એટલે એ સ્ટેપ થઈ ગયું પૂરું. અહીંયા આગળ કોઈ જ ગણતરી કરવાની નથી, જે અંદર આપ્યા છે એ બેઠા લખી દેવાના છે. ચલો નંબર 3 અપેક્ષિત નફો. અપેક્ષિત નફાનું સૂત્ર કયું, પહેલું ગુણ્યા બીજું, એટલે આ શોર્ટકટ છે યાદ રાખવા માટેનો, પહેલું ગુણ્યા બીજું અને સૂત્ર કમ્પ્લીટ લખવાનું. પણ ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચલો ધંધામાં રોકાયેલી મૂડી એટલે આપણું સૂત્ર નંબર 1 કેટલું છે, 3,50,000. તો એ 3,50,000 અહીં મૂકી દો. અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત વળતરનો દર સ્ટેપ નંબર 2 કેટલા ટકા, 10%, અહીંયા મૂકી દો 10%. ચલો 3,50,000 ના 10% 35,000 આવી ગયો આપણો અપેક્ષિત નફો. સ્ટેપ નંબર 4 સરેરાશ નફો. ચાલો હવે પહેલું જે દાખલામાં વિગત આપી છે એ લખી લો, વર્ષ અને નફો 14, 15, 16 અને 16, 2014, 15, 16 અને 16. રકમ છે 80,000, 70,000 અને 90,000. આપણને નફો આપી દીધો છે અને વર્ષની સંખ્યા આપી દીધી, પણ દાખલામાં એવું કીધું છે સરેરાશ નફાની રીતે પાઘડી શોધો. ચલો સરેરાશ નફો ગણો, ભારી સરેરાશ નફો ગણો એવું કશું કીધું છે. આપણે પહેલો ફકરો બી જોયો
એમાં પણ એવી કોઈ માહિતી આપી નથી. તો અહીં તમે શું ગણશો, સરેરાશ ચોખ્ખો ગણશો કે ભરી સરેરાશ ગણશો? કોઈ જાતનો ખુલાસો આપ્યો નથી. તો પછી આપણે તમે અહીં સરેરાશ નફો લખ્યો તો સરેરાશ જ ગણે એવું નથી. આપણું સ્ટેપ છે, પછી આપણે અંદર વિગત આપી છે, સરેરાશ નફાથી ગણો તો સરેરાશ નફાથી ગણવાનું, ભરીત કીધું હોય તો ભરીત ગણવાનું. પણ અહીં આપણને એવું કઈ કીધું છે? કશું કીધું નથી. તો તમે કહો સરેરાશ એવું કઈ જોવાનું, અહીં જોવાની નફાની રકમ જોવાની 80/70, એટલે નફો શું થયો, ઘટ્યો અને પાછા કેટલા થઈ ગયો એટલે વધ્યો. એટલે પહેલા નફો ઘટ્યો અને પછી વધ્યો. તો જ્યારે નફાની વધઘટ થાય ત્યારે કઈ પદ્ધતિ, સરેરાશ નફાની પદ્ધતિ અપનાવવામાં આવે છે. આનો સરવાળો કરવાનો, ચાલો આનો સરવાળો. નો 2,40,000 શું મળ્યો, કુલ નફો. ચાલો સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. કુલ નફો કેટલો, 2,40,000. વર્ષની સંખ્યા કેટલી, 3. એટલે સરેરાશ નફો કેટલો આવ્યો, 80,000. ફરી એક વખત કહું છું, ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા સરેરાશ નફામાં, બીજું કશું છે નહીં. તમે સરેરાશ નફો કીધો એટલે રીત નંબર 1 ગણી નાખો, દરેકમાં એવું નહીં હોય, અંદર સૂચના જોવાની. સરેરાશ નફો કે તો સરેરાશ નફાની રીત, ભારિત સરેરાશ કે તો ભારિત સરેરાશની રીત. પણ કશું જ ના કીધું હોય રકમમાં તો પછી જોવાનું 80/70 અને 90 જે નફો આપે છે એ જોવાનું. 80,000 હતો નફો, કેટલો થયો, 70,000. એટલે નફો શું થયો, ઘટ્યો. 70,000 હતો એનો કેટલો થયો, 90,000. એટલે નફો શું થયો, વધ્યો. તો નફો શું થયો, વધઘટ થયો. તો કઈ રીત, સરેરાશ નફાની રીત. આ દાખલામાં આપણને કઈ રીતે નફો ગણવો કીધું નથી, એટલે આ રીત જોવી પડે. ચાલો સ્ટેપ નંબર 5. અધિક નફો, અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચલો સરેરાશ નફો કેટલો, 80,000, અને અપેક્ષિત નફો કેટલો, અધિક સરેરાશ નફો સ્ટેપ નંબર 4 પરથી અને અપેક્ષિત નફો સ્ટેપ નંબર 3 પરથી 35,000. એટલે અધિક નફો કેટલો થયો, 45,000. અહીંયા ધ્યાન આપો, ખાસ વસ્તુ અગત્યની, સરેરાશ નફો એટલે જે દિયનમાં થયો છે તે